થરાદના ગઢસીસર ગામના ખેડૂતો વિદ્યુત બોર્ડથી નારાજ થઈ ગયા હતા અને રૂપિયા પાછા આપવાની માંગણીઓ કરી હતી. થરાદ તાલુકા ગઢસીસર ગામમાં આજથી 3 વર્ષ પહેલા સરકારની સુયા પ્લાટ માટેની અરજીઓ કરવામાં આવી હતી, પણ આજ સુધી તેમને કોઈ સૂર્યપ્રકાશ આપવામાં આવ્યો નથી અને વિદ્યુત બોર્ડ દ્વારા તેમને જવાબ પણ સરખો આપવામાં આવ્યો નથી. ત્યારે આજે ગઢસીસર ગામના લાભાર્થી ખેડૂતો વિદ્યુત બોર્ડ થરાદ ખાતે ઘૂસી આવ્યા હતા અને રૂપિયા પાછા આપવાની માંગણી કરી હતી. વારંવાર વિદ્યુત બોર્ડમાં ખેડૂતો આવતા અને અધિકારીઓ દ્વારા તેમને વાયદાઓ કરવામાં આવતા. 2 દિવસ પછી આવો ત્યારે ગામના 25-30 જેટલા ખેડૂતો આવ્યા હતા. ત્યારે અધિક્ષક ઇજનેર મીટિંગમાં ગયા હોવાથી ત્યાં હાજર સ્ટાફ દ્વારા ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે તમે પાલનપુર જતા રહો, મીડિયા સાથેની વાત કરતા અધિકારી દ્વારા વાત નકારી કાઢી હતી. ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું કે 2 મહિના પહેલા થરાદમાં લોકદરબાર કાર્યક્રમ હતો ત્યારે પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી. ત્યારે જણાવવામાં આવ્યું હતું કે સૂર્યપ્રકાશની સબસિડી સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે તો તમને તમારા રૂપિયા 2 મહિના પછી પરત મળી જશે. ત્યારે ખેડૂતો 1-2 દિવસે થરાદ વિદ્યુત બોર્ડમાં આવતા પણ કોઈ જવાબ મળતો ન હતો. ખેડૂતોનું કહેવું છે કે જો તેમને ન્યાય નહીં મળે તો આવનાર લોકસભાની ચૂંટણીનો ગઠસીસર ગામના ખેડૂતો બહિષ્કાર કરશે અને વિદ્યુત બોર્ડમાં ઉગ્ર વિરોધ કરશે. 2 વર્ષથી ભર્યા છે, 2% વ્યાજે લાવી માર્કેટમાંથી, હજી સુધી અમને કોઈ એની વળતર મળતી નથી. અમે લોકદરબારમાં જતા ભાઈ આપણે માર્કેટમાં, તદી ગઢવી સાહેબે કીધું કે 2 મહિના રાહ દેખો, અમે 2 મહિનાના 2.5 મહિના થઈ ગયા, હજી સુધી અમને કોઈ એની કોઈ વળતર મળતી નથી. અત્યારે હું અહીં થરાદ વિદ્યુત બોર્ડમાં આવ્યા એટલે પંચાલ સાહેબ એવું કહે છે કે પાલનપુર જતા રહો, હવે અમે પૈસા હોય ભર્યા, અમારે પાલનપુર જવાબ કોની પાસે લેવા જવાનો? ફોર્મ ભરેલો હતો 40 વાળી પાવતી અને એની કેળે મેં એસ્ટિમેટ ભર્યું 4500 રૂપિયાવાળો સોલારનો, સોલાર ઉર્જાનો. અને ત્યાર પછી આર્યા 2-3 વર્ષ થઈ ગયા, દરરોજ અમે અહીં ધક્કા ખાતા હતો કે શાંતિ રાખો, આવી જશે આવી જશે, પાલનપુર જઈ આવો, પાલનપુર જઈ આવ્યા, પણ ત્યાંથી પહેલાં કે થરાદનો જવાબ લઈ આવ્યો, પાછા કે અમે આગળ એ ન જવાબ લે તો કે પાલનપુર અહીં આવજો. અને અત્યારે સાહેબ એમ કહે છે કે 2 દિવસ પહેલાં આવ્યા તો કે તમે 4500 રૂપિયા તમે લઈ જાઓ, તમે 10-15 જણા તમે ભેગા આવજો એટલે વિતરણ કરી નાખશો. અને અત્યારે એમ કહે છે કે અમે તો કોઈને કોઈ કીધું જ નથી કે જવાબ કોઈ હાલતા નથી કે અમે કોને કીધું. અમારા પાસે હવે અમે વિડીયો તો ઉતારવા કે ત્યાં રહેવાની કહેતા હતો. અશ્વિન ત્રિવેદી, આઝાદ ન્યૂઝ, થરાદ.